कोरोना सामे रक्षण मेळवा माटे પણ મિથેલિન બ્લ્યુની દવા આરસીવાદ રૂપ સાબિત થઈ છે 50,000 થી વધુ દવાની બોટલોનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું છે સાથે કોરોના ગ્રસ્ત લોકોને પણ ઘર સુધી પહોંચીને પણ દવાની બોટલો પહોંચાડવામાં આવી છે તો એક સેવાભાવી સંસ્થા દ્વારા ક્વોરન્ટાઇન થયેલા લોકોની ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કોરોનાની મહામારીમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલા વ્યક્તિને તેના મોંઘા દોઢ સારવારનો ખર્ચ પડવડે તેમ નથી અનેક લોકો સારવારના અભાવે મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યા છે તો કેટલાય આર્થિક મહામારીનો ભોગ બને છે આવા કપરા સમયમાં કોરોનાની સારવાર અને કોરોનાની અસર ન થાય તે માટે મિથેલિન બ્લ્યુ એક અસરકારક દવા તરીકે ઉભરી રહી છે ભરૂચમાં માનવ સેવા યજ્ઞના માધ્યમથી ડીકે પટેલ અભિષેકસિંહ ગોહિલ અને પ્રયાગસિંહ રાજ ત્રણ મિત્રોએ સેવા યજ્ઞની શરૂઆત કરી આમ જનતાને વિનામૂલ્યે મિથેલિન બ્લ્યુ વિતરણ દવા કરવામાં આવી રહી છે જેના સારા પરિણામો બહાર આવી રહ્યા છે પત્રકારો પણ કોરોનાની મહામારી વચ્ચે પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે જીવના જોખમે સમાજને રોજે રોજ સ્થિતિને અવગત કરાવતા પત્રકારોએ પણ હવે કોરોના સામે રક્ષણ મળે તે માટે માનવ સેવા યજ્ઞ દ્વારા શક્તિનાથ ખાતે વિનામૂલ્યે મિથેલિન બ્લ્યુની દવાનું વિતરણ કરાયું હતું તો કોરોનાની મહામારીમાં લોકોના જીવ બચાવવા માટે પણ સેવાભાવી સંસ્થાઓ તનતોડ મહેનત કરી રહી છે જેમાં ભરૂચની એક સંસ્થા દ્વારા પણ મિથેલિન બ્લ્યુની કોરોનાગ્રસ્ત પરિવારને પણ ઘરે પહોંચીને પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને અનોખી માનવતા મહેકાવી રહ્યા છે જોકે ઘણા એવા પણ વિસ્તારો હોય છે કે જેમાં કોરોનાગ્રસ્ત પરિવારના ઘરે જવાનું લોકો ટાળતા હોય છે ત્યારે આવા સમયે કોરોનાગ્રસ્ત પરિવાર વહેલી તકે સાજા થાય તે માટે ભરૂચની સેવાભાવી સંસ્થાના સભ્યો કોરોનાગ્રસ્ત પરિવારના ઘરે જઈને પણ મિથેલિન બ્લ્યુની દવાનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે મિત્રો હું વીકે પટેલ માનવ સેવા યજ્ઞ તરફથી મારા સાથી મિત્ર અભિલેશસિંહ ગોહિલ પ્રયાગસિંહ રાજ સાથે આજે 7 દિવસના અથાગ પ્રયત્નથી અમે આજે 50,000 ઉપર મિથેલિન બ્લ્યુ દવાનું વિતરણ કરેલ છે તેમજ આજે અમે પત્રકાર પરિષદને પણ એમના માન સન્માન સાથે એમને મિથેલિન બ્લ્યુનું આપવામાં આવેલ છે પત્રકાર પરિષદો જે પ્રજા સાથે હર હંમેશ જોડાયેલા રહેલા છે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ તેઓ આપણા સુધી સચોટ માહિતી પહોંચાડે છે તો એમનું ચિંતન કરી આજે અમે સૌ પત્રકાર મિત્રોને મિથેલિન બ્લ્યુની દવા કેમ લેવી અને કેવી રીતે લેવી અને પ્રજાને કેવી રીતે જાગૃત કરે તે માટે પણ અમે બે શબ્દ એમને કીધેલા છે મિત્રો અત્યાર સુધીમાં અમે અહીંયા કેન્દ્ર પરથી તો અમે આ વિતરણ કરે છે પણ હમણાંના દિવસ કેટલાક દિવસોથી અમે કેન્દ્રની બહાર પણ જેમ કે ભાડભૂત કાસવા અને બીજા જે ભોલાવ ટૂંક સમયમાં ભોલામમાં પણ ખૂબ મોટા પાયે વિતરણ કરવાના છે અને આવી જ રીતે અમે ટંકારિયા છે બરોડા છે એ બધી જગ્યા પણ અમારાથી જેટલો પ્રયત્ન થાય એ પ્રમાણે અમે આ મિથેલિન બ્લ્યુ દવા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ આ ચેઇન જેમ બને એમ જલ્દી તૂટે તેવા અમારા પ્રયત્નો અવિરતપણે ચાલુ રહેશે અને આજના દિવસે અમે ટિફિન સેવા જેટલા પણ ભરૂચ જિલ્લામાં ચાલે છે એમને અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે તેઓ અમારા સંપર્ક સાથે અને જેટલા હોમ ક્વોરન્ટાઇન છે તેમની અમને વિગત પહોંચાડે જેથી કરીને અમે હોમ ક્વોરન્ટાઇન જે પેશન્ટ છે તેને અમે આ કોરોનાની બીમારીમાંથી અમે જેટલું વહેલું બની શકીએ તેમ કાઢી શકીએ ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત સેવાભાવી સંસ્થા કામધેનુ ગૌરક્ષક સમિતિ દ્વારા અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હોમ ક્વોરન્ટાઇન થયેલા પરિવારોને પડતી હાલાકી અને જરૂરિયાતમંદ લોકોની વારે આવી રહ્યા છે અને શક્તિનાથ વિસ્તાર તથા 2 કિલોમીટર દૂર સુધીના વિસ્તારોમાં પહોંચીને પણ હોમ ક્વોરન્ટાઇન થયેલા તથા જરૂરિયાતમંદ લોકોને ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે અને સાથે ટિફિન વ્યવસ્થા પણ પહોંચાડવાની કરી રહ્યા છે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી કોરોનાગ્રસ્ત પરિવારને લોકો સહકાર આપે તેવો સંદેશો સેવાભાવી સંસ્થા પાઠવી રહી છે